જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો। તો જલ્દી જલ્દી લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા। નમસ્કાર, હું જય વસાવડા। આથી 10-12 વર્ષ પહેલા અતિથિ સિરિયલમાં દેવેન ભટ્ટે મને પૂછ્યું કે જયભાઈ, તમારો પરિચય તમારે 3-4 લાઈનમાં આપવો હોય તો કેમ આપો? ત્યારે મેં અમિતાભ બચ્ચન બાપુજી હરિવંશ બચ્ચનની 2-3 પંક્તિ કહી, મિટ્ટી કા તન, મસ્તી ભરા મન, ક્ષણ ભર જીવન, યહી મેરા પરિચય। તમને બધાને ખબર જ છે, આમ તો હું ફિલ્મો સિનેમાનો અઠમ શોખીન છું, એટલે જેમ ફિલ્મોમાં પેલા કરંટ આવે ને પછી ફ્લેશબેક આવે ને, એમ હું પણ તમને મારા ફ્લેશબેકની વાત કરું। 3-1-7 જેની પ્રાથમિક શિક્ષણ, પ્રાઇમરી સ્કૂલ સુધી મારું ઘર જ મારી સ્કૂલ હતી, અને મારા ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટીચર એટલે મારા મમ્મી જય શ્રી। હું ભણ્યો તો ઘણા બધા ગુરુજનો પાસેથી, પણ શિક્ષો ફક્ત મારી મમ્મી પાસેથી। એક શિક્ષક, એક માં, 100 શિક્ષકની ગરજ સારે, મારા માટે આ બ્લેકબોર્ડ પર લખેલું સુવાક્ય નહોતું, હકીકત હતી। ઇનફેક્ટ મારા મમ્મીએ મારા માટે એક અનોખું બ્લેકબોર્ડ બસાવ્યું, અમારા ઘરની આ ફરસ। અહીં જો, એક તળે એક, બગડે બે, ત્રગણે ત્રણ, ગલોટિયા ખાતા અડોટા, એબીસીડી ભણ્યો, અને દિવાલમાં અમારે લીટો ઢેકાણી છૂટ હતી, કઈ ના નથી। થોડો મોટો થયો પછી આ જ દિવાલમાં સિનેમાના પોસ્ટર અને માદક હિરોઈનના પોસ્ટર મેં ચોટાડ્યા હતા। આવું બધું વાતાવરણ ક્યાં જોવા મળે? બોય હોસ્ટેલમાં, મારા ઘરે પણ, અને આ માદક પોસ્ટર ચોટાડવામાં ક્યારેક ક્યારેક મારી મમ્મી મને મદદ પણ કરી। આવી સખી તમને ક્યાં મળે? મારી મમ્મી મારી સખી હતી। વર્ષો પછી મને મારું જે લખેલું પુસ્તક મારા મમ્મી બધા હાથે વિમોચન કરવા માટેનું મન થયું, અને એ જ વજનદાર પુસ્તક મારા મમ્મી જાતે ઘરે લઈને આવી, અને એ ઘરે બરાબર પુસ્તક લઈને આવતી હતી, ત્યાં જ વર્તોલિયું ખાઈને ઉધરસને પડી ગઈ। મમ્મી, 1 જાન્યુઆરી 2002, 69 વર્ષની મારી હસ્તી રમતી મમ્મીનું અચાનક નિધન થયું, કેન્સર, ફેફસામાં, હૃદયમાં, ચામડીમાં, હાડકામાં, મગજમાં, છેલ્લા સ્ટેજ સુધી ફેલાઈ ગયું। મેં બધું જ છોડ્યું, સિનેમા, સંગીત, ફિલ્મો બધું બાજુ રહી ગયું। થોડા મિત્રો રહ્યા, ઘણા ગયા, મેં 24 કલાક ભેખ ધારણ કરી લીધો, અને ભેખમાં કુદરતે તૂટતા સ્વજનને જોવાની લાચારી સિવાય બીજું કઈ ના આપ્યું, છતાં આખાનું જ્ઞાન લેચ્યું, પણ કેન્સર સામે બધું જ સેન્સર। મેં જીવનમાં પહેલી વખત કંઈક ગુમાવવાનું વારો આવ્યો, અને ગુમાવવાનું કોને, જેના થકી મને બધું જ મળ્યું છે, મેં બધું મેળવ્યું છે, એમને। 13 મે 2002, મારા મમ્મી વિશે મેં લખેલો મધર્સ ડે સ્પેશિયલ આર્ટિકલ આગલા દિવસે છપાયો હતો, અને બીજા દિવસે મારા મમ્મી મમ્મી પછી મારી હોય કે કોઈ પણ નહીં, એ આવી છું જે મીણબત્તીની જેમ જળીને ઝંઝાવાત સામે સંઘર્ષ કરીને પોતાના સંતાનો જેમ જીવનમાં અજવાસ પાત્રે છે। મારા પપ્પા પણ આવા જ હતા, કહેવાય છે એને સાંભળો ઘણા તજકનો ભેગા થતા, જવાહરલાલ નહેરુનું ચંદ્રક પણ એને મળ્યું હતું, પણ મને જેને ચાલતા શીખ્યું એ અત્યારે પાર્કિન્સનના કારણે ચાલી શકતા નથી। આમ તો મારા વિષયની જો વાત કરું ને તો 3-4 ફિલ્મો ઓછા પડે, પણ મારું જે પાત્ર ભજવી રહ્યો છે ને એ 5 મિનિટના સ્પર્ધા નિયમમાં બંધાયેલો છે। અત્યારે જ્યારે પ્રાઇમરી શિક્ષક ત્યાં જ્યારે માની આંગળી પડેલો એ છે, અને અત્યારે જીવન આખાનો ચક્કર લગાવેલો આ છે, એને જોઉં ત્યારે એક વાત યાદ આવે, મારી મમ્મીને બધા કાયમ પૂછતા કે તમે જઈને શીખવો છો શું, ત્યારે મારી મમ્મી કહેતા કે હું જઈને શીખતા શીખું, અને આજે હું જીવતો રહ્યો ત્યાંથી, કાં તો જીતતો રહ્યો છું, કાં તો શીખતો રહ્યો છું। ઇન શોર્ટ, જીવન મારું જો સફળતા છે એ ફિલ્મનો પડદો છે, તેનું પ્રોજેક્ટર મારા મમ્મી ઉભા છે। પાછું જેમ કહેવાય ને કે જ્યાં શરૂઆત કરી ત્યાંથી આપણે વાત પૂરી કરીએ, મેં તમને કહ્યું કે ફિલ્મો હું જબરજસ્ત શોખીન છું, હરિવંશ બચ્ચનજી ના, અમિતાભ બચ્ચનના બાબુજીના એક શબ્દ છે, અકેલાપન કા જો પહેચાન, અકેલાપન વિશે વાત કરીશ, શબ્દ કહા જો તુષ્કો ટોકે, હાથ કહા જો તુષ્કો રોકે,
डा वही दिशा वही तू जिधर कर प्रस्थान अकेलेपन का बल पहचान अकेलेपन का बल पहचान तारी जो हम सोनी कोई ना रे तो एक न जाने रे तारी जो हम सोनी कोई